subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. મારો ક્વેશ્ચન છે મારા ફાધર માટે જેમની એજ છે 58, એમને 60 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જેમાં એમને વાર્ષિક 4,20,000ની આવક એટલે કે 35,000નો કેશફ્લો મંથલી મળી રહે અને ટેક્સમાં પણ બેનિફિટ થાય. તો તમે મને કોઈ એવી સ્કીમ સજેસ્ટ કરો જેમાં એમને એમની 35,000ની મંથલી ઇન્કમ પણ મળી રહે અને ટેક્સમાં પણ બેનિફિટ થાય. એટલે ગુજરાતીઓને લાગે વળગે છે ત્યાં સુધી આ રોકાણનો ઇજારો એ માત્ર ભાઈઓનો નથી, પણ દે આર કિચન ક્વીન્સ બટ ઓલ્સો ઇન્વેસ્ટમેન્ટ ક્વીન્સ. રોકાણોના પણ એક્સપર્ટ્સ થયા છે. 60 લાખ રૂપિયાના સમજો પહેલા વર્ષમાં તમે યુનિટ્સ ખરીદ્યા 5 વર્ષ પૂર્વે, 6 લાખ યુનિટ્સ, 10 રૂપિયાની વેલ્યુ હોય તો 6 લાખ યુનિટ્સ આવે. અને તમે જુઓ એ પ્રમાણે 1 વર્ષના અંતે તમારે જ્યારે 4,20,000 રૂપિયા તમારા જોઈએ છે એટલે તમે 7% રિટર્ને જે 4,20,000નો ઉપાડ કરવા માગો છો તેના માટે તે વખતે તમારા 10 રૂપિયાના યુનિટ 7% ગ્રો થઈને 10 રૂપિયાને 70 પૈસાના થઈ ગયા હોય તો કેટલા યુનિટ્સ જોઈએ? 39,252 યુનિટ્સ. આટલા યુનિટ્સ તમને જે 4,20,000 મેળવી આપે અને આ 10ના 10 70 થયા, તમને કદાચ બ્રહ્મા એમ લાગે કે મારે 4,20,000 પર ટેક્સ ભરવો પડશે. પણ ના, તમે ટેક્સ શેના ઉપર ભરો છો? 4,20,000 મળે છે દર્શક મિત્રો, એમાં તમારી જે આવક એટલે જેને ગ્રોથની રકમ કહીએ એ તો માત્ર 27,476 છે. બાકી તો તમારી મૂડીની રકમ તમે ડ્રો કરો છો. કારણ કે ધ ફોર્મ્યુલા ઇઝ વેરી ક્લિયર કે 39,252 યુનિટ્સ અને યુનિટ દીઠ 70 પૈસાનો તમારો નફો, એટલે 27,476 ઉપર તમે 30%ના પણ સ્લેબમાં હોય એમ ગણીએ તો 8,243 રૂપિયાનો ટેક્સ થાય, જે તમારા 4,20,000ની કેશફ્લો રિક્વાયરમેન્ટના સંદર્ભમાં માત્ર 1.96% થાય. અને ચારમી આ જ મુજબ આ સ્ક્રીનમાં સેકન્ડ ઇયર, થર્ડ ઇયર, ફોર્થ ઇયર, ફિફ્થ ઇયર જે વર્ષવાર બતાવ્યું છે, દર વર્ષે દર્શક મિત્રો આપને 4,20,000 મળતા રહે. ઇનફેક્ટ 3 વર્ષ પછી તો તમને જે નાણાં મળે છે એ લાંબા ગાળાના મૂડી નફાના ઇન્ડેક્સેશનના લાભ માટે પણ દે આર એલિજિબલ. એટલે એમાં તમને બેવડો ફાયદો થાય છે કે એક તો ટેક્સનો રેટ માત્ર 20%નો અને તમારો જે કરપાત્ર મૂડી નફો છે એ બીકોઝ ઓફ ઇન્ડેક્સેશન એનાથી ઓછી રકમ. દાખલા તરીકે 4થા વર્ષમાં તમે જુઓ તો તમારો એક્ચ્યુઅલ નફો થાય છે પણ ઇન્ડેક્સ્ડ ગેઇન ટેક્સેબલ છે માત્ર 54,726. એટલે 3જા વર્ષે તમારો એવરેજ રેટ જે હતો એ 5.5%નો હતો પણ પાછો 4થા વર્ષે આ ફાયદાને કારણે ઘટીને 2.61 થાય અને 5મા વર્ષે એ લગભગ 3% ઉપર સેટ થાય. હવે ધીસ ઇઝ સચ અ વન્ડરફુલ એન્ડ અમેઝિંગ થિંગ, ટુ ગુડ ટુ બી બિલીવડ બટ ઇટ ઇઝ ટ્રુ. દર્શક મિત્રો 5 વર્ષના અંતે દર વર્ષે તમને 4,20,000 નિયમિત મળતા રહે, તમે 30%ના સ્લેબમાં છો તેમ છતાં તમે માત્ર 3.38%નો સરેરાશ આવકવેરો 5 વર્ષના તમારા રિટર્ન પર ભરો છો.